Hello friends, welcome to Purvanil Education. MCQ na dorma, MCQ ni series ma. Prastut kariya chhe chotho part. Duran 10 Gujarat Board English. Part nu naam chhe a wonderful creation. Ek adbhut sarjan. Yes friends, I hope ke tamo bada part ne bahut sari rite samji gaya chho. Now, as per your request, apne apne samaksh mukhi rahya chhe MCQs, which are, according to me, can be helpful for all the exams like TAT examination and upcoming board exams. मतलब के 10th ધોરણની જે ફાઇનલ પરીક્ષા આવશે એના માટે પણ અને TAT ની જે પરીક્ષા છે એના માટે પણ ખૂબ ઉપયોગી થશે એવા MCQ જે હું કોનો પ્રયાસ કર્યો છે. So let's begin with the very first slide. Here we go. How was the Lord working? જે લોર્ડ એટલે કે ભગવાન જે છે ઈશ્વર જે છે how was he working? अथवा तो एक केवी रीते कार्य करी रहा था. आंसर इज सी विथ फुल कॉन्सेंट्रेशन. यस. सेकेंड, हु वॉज क्यूरियस टू नो द डिटेल्स ऑफ द क्रिएशन. ए रचनानी दरेक बाबत ने जाणवा माटे कोण आतुर हतु क्यूरियस हतु. आंसर इज डी एंजल. वॉट डीड द लॉर्ड से अबाउट द क्रिएशन्स पार्ट्स. क्रिएशन ना पार्ट्स विषय लॉर्ड एटले के भगवान ने शू कह्यू. आंसर इज सी दे शुड बी मूवेबल एंड रिप्लेसेबल. हियर इट इज. नेक्स्ट, विच ऑफ द फॉलोइंग सेंटेंस इज फॉल्स. नीचे आपेला माथी कयू वाक्य खोटू छे. आंसर इज सी ऑल हर पार्ट्स शुड बी इमूवेबल. तो ए वाक्य खोटू छे. लेट्स मूव टू द नेक्स्ट स्लाइड. મધર્સ લેપ વિલ ડિસપિયર એટલે કે માતાનો ખોળો જે છે અદૃશ્ય થઈ જશે. વેન શી સ્ટેન્ડ્સ અપ. જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે. સિક્સ્થ MCQ. અ મધર્સ કિસ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ. માતાનું જે ચુંબન છે એ બધું જ ક્યોર કરી શકે છે. ફ્રોમ શું અને કેવી રીતે. તો આન્સર ઇઝ એ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. રાઇટ ફ્રેન્ડ્સ, વેરી ઇઝી. સેવન્થ વન, અ મધર શુડ હેવ બ્લેન્ક આઈઝ. માતાને કેટલી આંખો હોવી જોઈએ. તો અહીંયા પાઠના સંદર્ભમાં જોઈએ તો સિક્સ પેર ઓફ આઈઝ. યસ, અ મધર શુડ હેવ સિક્સ પેર ઓફ આઈઝ. રાઇટ ફ્રેન્ડ્સ. આઠ નંબર MCQ જોઈએ. અ મધર મસ્ટ બી એબલ ટુ રન ઓન બ્લેન્ક. આન્સર એ એની ફૂડ અવેલેબલ. કેટલું પણ ફૂડ અવેલેબલ હોય માતા જે છે એને બધાને બેલેન્સ કરી શકે છે. વોટ વોઝ ધ પ્રોબ્લેમ ફોર ધ લોર્ડ. ભગવાન માટે પ્રોબ્લેમ શું હતી કે સમસ્યા કઈ હતી. તો આન્સર ઓફ નાઇન્થ ઇઝ ડી થ્રી પેર્સ ઓફ આઈઝ. હેર ઇટ ઇઝ. એન્ડ ટેન્થ વન, વોટ વોઝ ધ ફંક્શન ઓફ ધ થર્ડ પેર ઓફ આઈઝ. ત્રીજી પેર જે હતી આંખની એનું ફંક્શન શું હતું. એ સી ઓલ ધ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપરેટિંગ ઓર ઓપનિંગ ધેમ. એટલે કે એ આંખો ખોલ્યા વગર બધા જ સિક્રેટ જે છે એ બાળકના સમજી શકે જાણી શકે. નેક્સ્ટ સ્લાઇડ. વોટ વોઝ ધ ફંક્શન ઓફ ધ ફર્સ્ટ પેર ઓફ આઈઝ. પ્રથમ જોડ જે આંખોની હતી એની કાર્યપ્રણાલી શું છે. અગિયારમો MCQ. આન્સર ઇઝ બી સી ધ ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર્સ. બંધ દરવાજામાંથી પણ માતાને ખબર પડી જાય કે બાળક અંદર શું કરી રહ્યું છે. બારમો MCQ. ધ સેકન્ડ પેર ઓફ આઈઝ વોઝ ટુ. બીજી જોડ જે આંખોની છે એ શેના માટે હતી. લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. યસ, યુ આર રાઈટ. આન્સર ઇઝ સી ઓફ 12th MCQ. 13th, વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નીચે આપેલા વાક્યમાંથી કયું વાક્ય ખોટું છે. 13 નંબરનું MCQ છે. આન્સર છે બી શી વિલ હીલ એવરી વન. ધીસ ઇઝ નોટ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ અકોર્ડિંગ ટુ ધ ચેપ્ટર. 14 નંબર જોઈએ. અ મધર વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. આન્સર ઇઝ ડી ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ. મતલબ કે અડધો કિલો કેબેજ હોય એટલે કે કોબી જેને આપણે કહીએ છીએ એ પણ હોય તો માતા જે છે એ 6 મેમ્બરનું પરિવાર હોય તો એને પણ મેનેજ કરી શકે છે. યસ ફ્રેન્ડ્સ, મધર ઇઝ ઓલવેઝ ગ્રેટ. 15 નંબર MCQ છે. અ મધર વુડ મેનેજ અ ચાઇલ્ડ. માતા જે છે એ બાળકને મેનેજ કરે છે. આન્સર એ
વિધાઉટ ગેટિંગ ઇરિટેટ, ગુસ્સો કર્યા વગર એના દરેક જે લાડ છે એને ફૂલફિલ કરે છે. 16 નંબર એમસીક્યુ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ આર નોટ ધ ક્વોલિટીઝ ઓફ અ મધર, નીચેનામાંથી કઈ ક્વોલિટી માતાની નથી. આન્સર ઇઝ ડી, શી કેન આર્ગ્યુ, આવી કોઈ ક્વોલિટી માતામાં રાખવામાં આવી નથી. 17, વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડલ ઓફ ધ મધર, માતાના મોડલ વિશે એન્જલ શું અનુભવી રહી છે. બી ઇઝ ધ આન્સર, ઇટ્સ ટુ સોફ્ટ, કેવું છે, વેરી સોફ્ટ. 18 નંબર, અકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર વોઝ ટફ બીકોઝ, ભગવાનના મત અનુસાર માતા ખૂબ જ ટફ હતી, કારણ કે શું કારણ છે, શી કુડ એન્ડ્યોર એવરીથિંગ. યસ, દેટ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ. નંબર 19, વોટ વોઝ ધ મિરેકલ, મિરેકલ શું હતો. એ અ ટીયર્સ. યસ, રિમેમ્બર દેટ, કે જ્યારે એન્જલ કહે છે કે ઇઝ લીકિંગ, તો કહે છે એ આંસુ છે, એ મિરેકલ છે. યસ ફ્રેન્ડ્સ, દિસ વોઝ ધ વન્સ અગેન અ લવલી અટેમ્પ્ટ ફ્રોમ પૂર્વાનિલ એજ્યુકેશન ફોર ધ એમસીક્યુઝ. આઈ હોપ દિસ વિલ હેલ્પ યુ અ લોટ ઇન ધ ટાટ એક્ઝામિનેશન એઝ વેલ યઝ તમારી જે બોર્ડની પરીક્ષા છે એમાં. સ્ટીલ ઇફ યુ હેવ એની ડાઉટ્સ, યુ કેન આસ્ક મી ક્વેશ્ચન્સ વિથ ધ હેલ્પ ઓફ કમેન્ટ બોક્સ. વન્સ અગેન થેન્ક યુ સો મચ, સ્ટે ટ્યુન, ગોડ બ્લેસ યુ ઓલ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધ એક્ઝામ્સ.